વેલકમ બેક. તમે જોઈ રહ્યા છો ગુજરાતમાં હાહાકાર. અમારી સાથે રુઝાન ખંભાતા છે. બ્રેક પર જતા પહેલા અમીબેને એમનું મંતવ્ય વ્યક્ત કર્યું હતું. રુઝાન, એમની સાથે સંમત છો? અને બીજો સવાલ આપને એ પૂછવાનો કે ફાંસીની સજા કે ખસીકરણ, શું ઉપાય છે? આટલી કડક સજાઓ બળાત્કારને થતા રોકી શકશે? સી, મને ફ્રેન્કલી સ્પીકિંગ આ ફાંસીની સજા તો સમજ જ નથી પડતી, કારણ કે એ સજા ઇઝ અ બિગ જોક. કારણ કે 15-20 વર્ષ સુધી કોર્ટમાં કેસો ચાલશે, પછી એ મર્સીપ્લીમાં જશે અને પછી ભગવાન જાણે શું થશે. એના કરતાં આજે બીજી શોર્ટ ટર્મ સજાઓ આપીએ, એટલે શોર્ટ જલ્દી સજા મળે. જેને કે હું હંમેશા કહું છું કે આપણે શું ઈચ્છીએ છીએ કે ભાઈ જેને આ કૃત્ય કર્યું હોય એને બી એક એક્ઝામ્પલ સેટ થાય, એને બી ખબર પડે, અને બીજા જેને કર્યું છે એના સિવાય બીજા જે બીજા લોકો છે જોઈને ગભરાય કે અમે કરશું તો અમારી જોડે બી આ થશે. મેં ઘણા કોર્ટ કેસીસ, જેટલા બી થોડા ઘણા કન્વિક્શન આવ્યું છે એમાં મેં સાંભળ્યું છે કે ભાઈ એને ઉંમર કેદ થઈ, પણ એનાથી કંઈ લોકો ગભરાતા નથી. પણ મારું હંમેશા એવું કેવું છે કે તમે એવી સજા આપો, જાણે કે મેં એક્ઝામ્પલ આપ્યો કે એને 4x2 એવું નથી કહેતી કે રસ્તાની વચ્ચે, આપણે તાલિબાની યા શેરિયત ટાઈપ સજાની નથી વાત કરતા, પણ આપણે સિમ્પલ વાત છે જે હ્યુમન રાઇટ્સમાં બી આવે છે, હ્યુમન રાઇટ્સને બી પ્રોબ્લેમ નહીં થાય, કે 4x4 ફૂટના રૂમમાં એને રાખો અને બધા જુએ કે કેવી રીતે જીએ છે. કેમ કે કોઈ બી માણસ 4x4 ફૂટના રૂમમાં ખાલી રહેશે ને, હું તો કહું છું 24 કલાક રહેશે ને, તો બી એને 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 એ ફીલ થશે, મહેસૂસ થશે કે એને એને કેટલો ઘોર પાપ કર્યું છે, કૃત્ય કર્યું છે. અને એની સામે જે બીજા લોકો જોશે તે લોકોને બી ખબર પડશે. એટલે ફાંસીની સજા માટે અત્યારે આપણે જે બહેને કહ્યું સાચું કહ્યું કે અત્યારે એની એમાં પડીએ નહીં. બીજી મારી એક ઇમ્પોર્ટન્ટ ચીજ જે આઈ ઓલવેઝ લાઈક ટુ ટેલ કે જે બીજા જે લોઝમાં ફરક આવવો જોઈએ, એક તો બધા કે જે ફાસ્ટ ટ્રેક હોવું જોઈએ, લેડીઝ લોયર હોવું જોઈએ, એ બધી તો વાત સાચી છે, પણ જોડે જોડે એવું ઇમ્પોર્ટન્ટ છે જે વોટ આઈ નોર્મલી સે કે 51 દિવસમાં જસ્ટિસ થઈ જવી જોઈએ. એવું કંઈક કરો ને એના માટે બી આપણે કંઈ મોટી ચીજ કરવાની જરૂર નથી. ત્રીજી ઇમ્પોર્ટન્ટ વાત જે મારે કહેવી છે ખાસ, જેમાં અત્યારે લો ચેન્જ કરવાની બી જરૂર નથી, ખાલી જ્યુડિશિયરીને રિક્વેસ્ટ કરવાની છે, અને જ્યુડિશિયરી આ કરી શકે છે. એના માટે પાર્લામેન્ટના સેશનો બોલાવવાની બી જરૂર નથી. જ્યુડિશિયરી એટલું જ કરી શકે છે કે ઓકે આપણે અલગ આ 2 કે 3 કોર્ટો આટલી આના આ રેપ વિક્ટિમ્સ માટે જ ચાલે અને ફટાફટ એના જજમેન્ટ આવે, એ તો આજની તારીખમાં આપણે કરી શકીએ છીએ, તો એવું આપણે કેમ નથી કરી રહ્યા? બિલકુલ. અને હવે જોઈએ એક અહેવાલ. રાજ્યમાં મહિલાઓ પર દુષ્કર્મના કિસ્સા વધી રહ્યા છે અને એની સાબિતી નેશનલ ક્રાઇમ બ્યુરોના આંકડાઓ પણ પૂરે છે. 1999માં 304 મહિલાઓ પર બળાત્કારની ફરિયાદ થઈ હતી. 2014 તો 2001માં 235 મહિલાઓએ દુષ્કર્મનો ભોગ બન્યાની પોલીસ સામે અરજ ગુજારી. 2002માં 262 મહિલાઓ, 2003માં 230 મહિલાઓ બની હતી ભોગ, તો 2004માં આંકડો વધીને 331 ઉપર પહોંચી ગયો. 2005માં 334, 2006માં 363 મહિલાઓ જાતીય દુષ્કર્મની ભોગ બન્યાની ફરિયાદ દાખલ થઈ હતી. 2007માં 331 મહિલાઓ, તો 2008માં 359 મહિલાઓ, અને 2009માં આંકડો વધીને 368 થયો, કે 368 મહિલાઓ હવસખોરનો શિકાર બન્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ. જોકે 2010માં તો બળાત્કારનો ભોગ બનેલી મહિલાઓની સંખ્યા 418 પર પહોંચી ગઈ. એ પછી 2011માં 413 બળાત્કારના કેસ નોંધાયા, જ્યારે કે 2012 એટલે કે આ વર્ષે શરૂઆતના 6 મહિના એટલે કે એપ્રિલ મહિના સુધીમાં જ 133 કેસ નોંધાઈ ચૂક્યા છે. આ મુદ્દે વધુ ડિસ્કશન કરીએ અમારી પેનલ સાથે. અમીબેન, ઉત્તરો ઉત્તર આંકડા વધતા જાય છે, જ્યુડિશિયરીનો રોલ પણ અહીં આપને શું દેખાય છે, પોલીસનો રોલ પણ શું દેખાય છે, અને રાજકીય ઈચ્છાશક્તિ સૌથી મહત્વનો મુદ્દો? ત્રણેય મુદ્દા બહુ જ અગત્યના છે. આજે પોલીસ કમિશનર જે હોય એ પોતાના જ્યુરિસ્ડિક્શનમાં આવતા બધા જ પોલીસ સ્ટેશનમાંથી જો રિપોર્ટ મંગાવે અને એમને જો ચોંકાવનારો ન લાગતો હોય અને એને પણ બીજા બધા કેસોની જેમ એક વધારાનો કેસ સમજી અને કોઈ સંવેદનશીલતા બતાવ્યા વગર જો ઇન્વેસ્ટિગેશન એની રીતે ઠાગા ઠૈયા પ્રમાણે થતું હોય અને પીડિતાને કંઈ પૂછવામાં બી ન આવતું હોય કે એનું શું થાય છે, તો આ બતાવે છે કે પહેલામાં પહેલાં તો પોલીસ સિસ્ટમમાં જે એક કડક અમલીકરણ લાવવાની જરૂર છે કે એમને એકાઉન્ટ બનાવવાની જરૂર છે કે ભાઈ તમે 15 દિવસમાં કે 8 દિવસમાં પૂરો કેમ ના કરી શકો. પહેલામાં પહેલા તો પીડિતાનો તમારે મેડિકલ રિપોર્ટ લેવાનો હોય, અને પીડિતા ન આવે ધારો કે તો તેમને જાણ થાય તો તમે રજિસ્ટર કેમ નથી કરી શકતા, અને એમના પોતાના જ્યુરિસ્ડિક્શનમાં પોલીસના પોલીસ સ્ટેશનના એ લોકો કેમ શોધી નથી શકતા કે ભાઈ અહીંયા અમારે કડક જાપ્તો રાખવો છે કે આવા ગુના ન બને. પહેલી વાત,
ઇન્વેસ્ટિગેશન માં એટલી બધી વાર થતી હોય છે, પછી ચાર્જશીટ મુકાય, આરોપીઓને પકડે, આરોપીઓ ન મળે, એમાં પણ એ લોકો એટલી બધી લેથાર્જી બતાવતા હોય છે, અને પછી કોર્ટમાં જાય ત્યારે એમાં તો પછી એટલી બધી વાર થતી હોય છે, એટલે બીજા બધા કેસોની જોડે આ પણ એક કેસ ઉમેરાઈ જતો હોય છે, અને જે ઇનહેરન્ટ જે ડીલે છે સિસ્ટમમાં એનો પણ આ ટ્રાયલો ભોગ બનતી હોય છે. એટલે એમાં પેલી વિક્ટીમ છે બિચારી ભૂલાઈ જાય છે, જે ન્યાય માટે આવી છે, પોતાની એને પોતાની પોતાનું સ્વાભિમાન, પોતાનું રિસ્પેક્ટ, પોતાની ડિગ્નિટી જેના માટે જજુમી રહી છે એ તો બાજુમાં રહ્યું. આરોપીઓને તો જેલ પણ નથી થતી, કદાચ જામીન પર પણ આવી જાય છે, કારણ કે એટલા બધા લૂપોઝ છે લોમાં કે આરોપીઓને એનો ફાયદો મળી જાય છે. અને એટલે જ્યુડિશિયરીએ પણ થોડું સેન્સિટિવ થઈને કદાચ રૂઝાને જેમ કીધું કે એનજીઓ પણ આગળ આવીને એમ કે ભાઈ આ બધા કેસો તમે જુદા કરી અને તાત્કાલિક ચલાવવાનું તમે એક ફરમાન કરો કે એના માટે સ્પેશિયલ કોર્ટ્સ કરો, તો એના માટે તમારે એક રાજકીય વિલની જરૂર છે, પોલિટિકલ વિલ. એટલે આમ જોવા જાવ તો ત્રણેય સિસ્ટમ જો ભેગા થઈને કોઓર્ડિનેટેડ વર્કઆઉટ કરે તો મહિલા પરના કેસો બંધ કેમ ના થાય? આટલા બધા વધતા જાય તો આપણને શરમ આવી જોઈએ કે આપણે ઉત્તરોત્તર આંકડા વધતા જાય છે, અને આપણે શાંતિથી કહીએ છે અને લોકો સાંભળે છે, અને પછી ખબર નથી પડતી કે કઈ વસ્તુ એમની આગળ આવી જાય છે, કે વિકાસનો પડદો આવે છે તો આ પાછળ બધું અંધાર થઈ જાય છે, અન્યાય બધું દેખાતો જ નથી કોઈને. અને જે રાજ્યમાં જો મહિલાને માટે સમાન ન હોય તો એ રાજ્યનો કોઈ વિકાસ કામનો નથી. બિલકુલ બિલકુલ. સેજલબેન, પોલિટિકલ વિલનો અભાવ ગ્રાસરૂટ લેવલ પર શું રિએક્શન છે? ભાઈ, તમારા આ સવાલની સાથે સાથે તમે જે અગાઉ સવાલ કર્યો દેહાડદન, મને એમાં વધારે રસ છે એનો જવાબ આપવામાં. જે તાત્કાલિક થઈ શકે છે એવું અમે અવાજ વતી વારંવાર રજૂઆતો કરી છે, અને જે અમે કહીએ છીએ કે દેહાંદંડ આપવા કરતાં પણ, કારણ કે દેહાંદંડ એવી વાત છે કે જેના કારણે અમને જે દહેશત છે, જે ડર છે એ છે કે એના કારણે બળાત્કારી સ્ત્રીને પણ મારી શકે છે, કારણ કે પુરાવાનો નાશ કરી શકે છે. પણ એના કરતાં જ્યારે પોલીસ બળાત્કારની ફરિયાદ નોંધે છે ત્યારે જે જુદી જુદી કલમો લાગુ પાડી શકે છે, અને આપણા ગુજરાતનો તો અનુભવ છે કે માનનીય જજ બહેને એક કેસમાં કલમો પ્રમાણેની સજાઓ કરીને એને એડિશન કરીને સજા કરી છે, તો કદાચ આવા બળાત્કારના કેસમાં જો આવું થઈ શકે કે જુદી જુદી કલમો જો પોલીસ ઉમેરે છે અને જ્યારે કોર્ટમાં આ વાત જાય છે ત્યારે દરેક કલમની જે સજા છે એને જો ઉમેરીને કરવામાં આવે છે તો કદાચ સખત કેદની સજા તરફ આપણે જઈ શકીએ, અને જેના માટે કોઈ જ સુધારા કરવાની જરૂર નથી, તાત્કાલિક એનો અમલ થઈ શકે છે. અને આપ જે ગ્રાસરૂટની વાત કરો છો કે ત્યાં તો હજી આ વાતને જેટલી શરમજનક રીતે જોવામાં આવે છે કે જે આંકડા કીધા કે 413 2011માં જે મહિલાઓ બહાર આવી છે, એટલે અથવા તો જેણે આ કેસ નોંધાવ્યા છે એને તો પહેલા હિંમત જ એની તો બિરદાવી જ પડે, પણ આમાંથી બીજી મહિલાઓની હિંમત ક્યારે વધારીશું? જ્યારે આ જે મહિલાઓ છે એમને ન્યાય મળશે, એમને એવું લાગશે કે આ અમારી તકલીફ નથી, આ સામે જે બળાત્કાર કરે છે, જે ગુનો આચરે છે, એને સરકાર, પોલીસ અને કોર્ટ કોઈ પણ રીતે બક્ષવાની નથી, ત્યારે આ મહિલાઓને સમજાશે કે અમારી સાથે જો આવું વર્તન થયું હોય છે ગામડાના છેવાડાના ગામમાં તો અમારે પણ બહાર આવીને આ વાત કરવી જોઈએ, અને તો કદાચ આપણે ધીરે ધીરે આ પરિસ્થિતિમાં ફેર પાડીએ. એક નાનકડી વાત મારે એ પણ કરવી છે કે આજે છેડતીનો ગુનો જ્યારે બને છે ને ત્યારે એટલું બધું સાહજિકતાથી એને લેવામાં આવે છે કે એવું તો રસ્તામાં કોઈ જતું હોય ને કોઈ હસે ને મશ્કરી કરે, પણ કદાચ પોલીસ છેડતીના ગુનાથી જો હરકતમાં આવી જાય છે ને તો બળાત્કાર સુધીની ઘટના ઘટતા જરાક લોકોને પણ એમ સમજાય છે કે ભાઈ છેડતી કરીશું તો જ અમને આ સજા થઈ જવાની છે, અને પોલીસ અમને નહીં છોડે તો કદાચ બળાત્કાર જેવી ઘટનાઓ સુધી નહીં પહોંચી શકીએ અને આપણે આપણી સ્ત્રીઓને બચાવી શકશું. જી બિલકુલ. રુઝાન, ફરી આપને પૂછીશ, પોલિટિકલ વિલ કેટલો ઇફેક્ટિવ છે ગુજરાતમાં? પહેલા મારે એક એક્ઝામ્પલ આપો તો સૌથી પહેલા મને તો મીડિયાનું જે ફ્લેરઅપ થાય છે, જે મીડિયા આટલો સારો રોલ પ્લે કરે છે એનો એક બે એક્ઝામ્પલ એટલે આપવા છે, કારણ કે આનાથી એક પોઝિટિવ એન્વાયરમેન્ટ થાય છે. જેને કે અત્યારે આજે દિલ્હીનું થયું એ સાંભળીને આઈ થિંક આનંદ કે કોઈક બેન જેને 9 મહિના પહેલા જેમની પર રેપ થયો હતો એ બહાર આવી ગયા, એટલે એક સારી વાત થઈ. બીજો પોઈન્ટ મારે એક એવો હતો કે જેને કે આપણે સુરતમાં એક ગેંગરેપ કેસ થયો હતો 5:15 વાગેનો, તો એના બી 6 મહિનામાં થેન્ક્સ ટુ મીડિયા અગેન 6 મહિનામાં એનું શું કહેવાય જજમેન્ટ આવી ગયું અને એ લોકોને આઈ થિંક ઉમર કેદ થઈ છે, એટલે એ મને બહુ સરસ લાગે છે. બીજો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, તમે વિલની વાત કરો છો ને કે જ્યુડિશિયલ વિલ, પોલીસ વિલ, પોલિટિકલ વિલ, તો મને અત્યારે જ આપણે જે નરોડા પાટિયાનો કેસ થયો તેમાં એક જે હતો શું કહેવાય ગુનેગાર એને બેલ પર નીકળી ગયો હતો અને આવ્યો નહીં પાછો, તો જ્યોત્સનાબેન જજે જ્યારે પોલીસને કડકતાથી કહ્યું કે આ 3 દિવસમાં આવી જવો જોઈએ, પકડાઈ જવો જોઈએ, તો પોલીસે 3 દિવસમાં પકડીને લાવી લીધો. એટલે આ બધું અગર લેટસ આ જ્યારે કોઈ કડકતાથી કહે છે તો જ થાય છે,
આપોઆપ સ્વયંભૂ નથી થતું. એટલે આ એક ફેક્ટ છે કે પોલિટિકલ વિલ, જ્યુડિશિયલ વિલ અગર કરવા માંગે તો અને પોલીસ વિલ અગર કરવા માંગે તો થઈ શકે છે, પ્રોડ ધ વોન્ટ ટુ ડુ ઇટ. બીજી ઇમ્પોર્ટન્ટ પાર્ટ જે મેડમે કહી કે એને તમે બધા કહો છો વિકાસ વિકાસ વિકાસ, હવે હું ટેકનોલોજીકલ પોઈન્ટ ઓફ વ્યૂથી એક ચીજ કહેવા માંગુ છું. કારણ કે આપણે આ વખતે આ જે લાસ્ટ ઇલેક્શન ગયા તેમાં આપણે 3D ટેકનોલોજીની વાત કરી, આપણે વિકાસશીલ દેશ તેની વાત કરી. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે મેં 2 દિવસ પહેલા આ પેપરમાં વાંચ્યું કે ભાઈ 1091 લેડીઝના હેલ્પલાઈન નંબર છે. તો મેં લેડીઝના હેલ્પલાઈન નંબર પર ફોન કર્યો બપોરે, અને પેલા એક સારો કોન્સ્ટેબલ ભાઈ હતા, પૂછ્યું કે ક્યાં કામ હે, શું કામ છે. એટલે મેં કહ્યું કે ભૈયા મને કંઈ કામ નથી, પણ મેં હું જાણવા માંગુ છું કે અહીંયા કંઈક મને શું પ્રોબ્લેમ થાય તો તમે મને હેલ્પ કરો. તો કે બેન તમારે શું, મેં કહું અગર મારા ઘરમાં મને મારતા હોય તો કે બેન તમે એડ્રેસ આપો અમે આવી જઈશું. પછી મેં કહું કે ભાઈ હું રસ્તા પર છું ને મારા કોઈ છોકરાઓ છેડતી કરતી હોય મારે તો શું કરશો, કે બેન તમે મને એડ્રેસ આપો હું આવી જઈશ. તો પછી મેં કહું પણ મારો ફોન કપાઈ જાય તો કે વાંધો નહીં, ચિંતા ના કરતો, અમારી પાસે પેલો કોલર ક્લિપ છે, અમે તમને સામેથી ફોન કરશું. તો મેં કહું પણ સાહેબ એ વાત બી સાચી, પણ અગર મારી છેડતી થઈ રહી છે તો જે સામેવાળો છે મારો ફોન ઝૂંટવી લેશે અને કદાચ ફેંકી દે, તોડી દે ફોન યા બંધ કરી દે ફોન, તો તમે મારી શું મદદ કરી શકશો? તે કહું બેન તો હું તમારી કઈ મદદ નહીં કરી શકું. બરોબર, અગર આપણે ટેકનોલોજી યુઝ કરીએ, અત્યારે કોલ ટ્રેસિંગ કોલ ટ્રેકિંગ બધું બહુ ઇઝી છે, અગર આપણે સિમ્પલ ટેકનોલોજી યુઝ કરાય અને અગર આપણે એક એનાથી પેલો ભાઈ મને કહે કે હા બેન તમે એની બી ચિંતા ના કરતો, તમારો ફોન ફેંકાઈ જશે તો બી તમારો રેકોર્ડ થઈ ગયું છે અને તમારું લોકેશન રેકોર્ડ થઈ ગયું છે, હું અર્જન્ટ મારી PCR વેન મોકલીશ. એટલે આટલું સિમ્પલ ચીજ આજની તારીખમાં આપણા 3D ટેકનોલોજી સિવાય આવી સિમ્પલ ચીજ કરવાની જરૂર છે. એટલે આઈ વુડ ઓલસો લાઈક ટુ રિક્વેસ્ટ અવર ગવર્મેન્ટ, અવર હોમ ડિપાર્ટમેન્ટ ટુ હેવ સચ યુઝ ધીસ ટેકનોલોજી એન્ડ હેલ્પ પીપલ. કારણ કે જે બીજું આપણે બેને કહ્યું કે આપણે આજે નાન આવું બધી કરશું તો લોકો બીશે કે ના આપણે પકડાઈશું અને આપણે પર શું કહેવાય કેસ થશે. જી બિલકુલ, સેજલબેન અને અમીબેન આપની પાસેથી સમયના અભાવ કારણે ઝડપથી એક રિએક્શન લઈશ. ટૂંકાણમાં કહેજો કયા કયા ઝડપથી પગલાં લેવા જરૂરી છે જે ઇફેક્ટિવ બને. સેજલબેન આપનાથી શરૂઆત કરી. જી હું મુખ્ય ચાર જ વાત કરીશ કે પોલીસ જે ગુના નોંધે છે ત્યારે એક કલમ કરતા વધારે કલમો જો ઉમેરે છે તો ઇફેક્ટિવ બનશે, ફાસ્ટ ટ્રેક કોર્ટની નિમણૂક કરવામાં આવે અને ન્યાયાલય તરફથી સખત સજાના હુકમો જો બહાર પાડવામાં આવે તો કદાચ આ વાતમાં આપણે ફેર પાડી શકીએ. એકમાત્ર ઈલાજ છે આપની પાસે. અમીબેન આપની પાસેથી ઝડપથી. પહેલા જો શોર્ટ ટર્મ કરવું હોય તો અત્યારે ને અત્યારે હોમ ડિપાર્ટમેન્ટ એમ કહી દે કે ભાઈ અમે 200 પેટ્રોલિંગ કાર મૂકી દઈએ છે ટ્રાફિકમાં, એટલે રસ્તા પર ફરશે અને દરેક પોલીસ સ્ટેશન વાઇઝ જો આજે પેટ્રોલિંગ કાર ચાલુ થઈ જાય 24 કલાક, તો પહેલા એ કારને જોઈને લોકોનામાં થોડુંક એમ થાય કે ઇમ્પ્લિમેન્ટેશન થશે. અને બીજું કે અત્યારે પહેલા એક પરિપત્ર કાઢવો જોઈએ, કાં તો હોમ ડિપાર્ટમેન્ટ કે DCPA કહેવું જોઈએ કે ભાઈ અત્યારે પેન્ડિંગ કેસના ઇન્વેસ્ટિગેશન કેટલા બાકી છે, મોટી જાહેરાત આપીને કહી દેવું જોઈએ કે અમારે અઠવાડિયામાં ઇન્વેસ્ટિગેશન પૂરા જોઈએ છે અને ટ્રાયલ ચાલવાનું ચાલુ થઈ જશે. તો આ 2-3 ઇફેક્ટિવ વસ્તુ જો અત્યારે જ કોઈ કહે તો શરૂઆત થઈ જાય આ કામની. એટલે પહેલા જે સ્ટેપ કરવા જોઈએ એ ચાલુ કરી દેવા. બિલકુલ, મતલબમાં ત્રણેય મહાનુભાવોનો સરવાળે માનવું છે કે કડક ઇમ્પ્લિમેન્ટેશન. તો આ હતી GSTV ની ખાસ રજૂઆત, ગુજરાતમાં હાહાકાર.